हेलो एवरीवन, हाउ आर यू ऑल। टुडे वी विल लर्न सब्जेक्ट इंग्लिश फ्रॉम स्टैंडर्ड 8 गुजराती मीडियम, जेमा आपणे यूनिट नंबर 4 भणी गया। आजे आपणे रिविजन जोवाना छीए। रिविजन तमारी बुकना पेज नंबर 40 એટલે કે 40 નંબરના પેજ પર આપેલું છે, બરાબર। સો આપણે રિવિઝન જોઈશું આજે। શું છે? મેચ ધ મ્યુઝિશિયન્સ વિથ ધ મ્યુઝિકલ સ્કિલ they are known for, one is done for you। તો અહીંયા કેટલાક પિક્ચર્સ આપ્યા છે, ચિત્ર આપ્યા છે, બરાબર। તો એમને અને અહીંયા કેટલીક હિન્ટ પણ આપેલી છે, લાઈક હિન્દુસ્તાની ક્લાસિકલ। તો હિન્દુસ્તાની ક્લાસિકલ માટે કોણ જાણીતું છે? તો અહીંયા એક નંબરમાં પહેલેથી એક આપેલું છે, કિશોરી એમોનકર, બરાબર, જેઓ હિન્દુસ્તાની ક્લાસિકલ માટે જાણીતા છે। એ જ રીતે જે નીચે શબ્દો આપ્યા છે અલગ અલગ, પ્લેઇંગ ઓન ધ ફ્લુટ, પ્લેઇંગ ઓન ધ સેરો, પ્લેઇંગ ઓન ધ શહેનાઈ, સિંગિંગ ગઝલ્સ, પ્લેઇંગ ઓન ધ સિતાર, આ બધા સંગીત માટે કોણ જાણીતા છે? જેમ અહીંયા હિન્દુસ્તાની ક્લાસિકલ માટે કિશોરી જાણીતી છે, બરાબર, જેમાં એક નંબર આપ્યો છે, એ જ રીતે આપણે પ્લેઇંગ ઓન ધ ફ્લુટ છે, પ્લેઇંગ ઓન ધ ફ્લુટ એટલે કે વાંસળી માટે, એટલે વાંસળી વગાડવા માટે જ જાણીતા છે। તો એમના નીચે આપણે બે નંબર લખવાનો છે, બરાબર। સો પ્લેઇંગ ઓન ધ ફ્લુટ એટલે કે વાંસળી વગાડવા માટે જાણીતા કોણ છે? તો એ છે હરિપ્રસાદ ચૌરાસિયા। હરિપ્રસાદ ચૌરાસિયા, જેઓ ફ્લૂટ એટલે કે વાંસળી વગાડવા માટે જાણીતા છે, એટલે આપણે અહીંયા લખીશું બે નંબર, બરાબર। એના પછી થર્ડ છે, પ્લેઇંગ ઓન ધ સેરોદ, પ્લેઇંગ ઓન ધ સેરોદ, તો થર્ડ નંબર આવશે એમઝાદ અલી ખાન, એમઝાદ અલી ખાન। આ પ્રકારનું એક સાધન હોય સેરોદ, જો જે રીતે પિક્ચરમાં આપ્યું છે એ રીતે, તો સેરોદ વગાડવા માટે કોણ જાણીતું છે? તો એમઝાદ અલી ખાન, બરાબર, જેમાં આપણે અહીંયા થર્ડ નંબર લખીશું। એના પછી ફોર્થ નંબર છે પ્લેઇંગ ઓન ધ શહેનાઈ, પ્લેઇંગ ઓન ધ શહેનાઈ, મે બી તમારે કોઈ શહેનાઈ તો જોઈ જશે, તો શહેનાઈ વગાડવા માટે કોણ જાણીતું છે, બરાબર। આટલામાં એક પિક્ચર આપ્યું છે, એમાંથી શહેનાઈ તમે જોઈ શકો છો કોના હાથમાં છે। તો અહીંયા જો આ જે મોપર લગાવેલી છે એની, બરાબર, શહેનાઈ જેવો, અને શહેનાઈ કહેવામાં આવે છે। તો ફોર્થ નંબર લખીશું બિસ્મિલ્લા ખાનમાં, બરાબર, બિસ્મિલ્લા ખાન જેવો શહેનાઈ વગાડે છે, બરાબર, જેઓ સેનાઈ વગાડવા માટે જાણીતા છે, અહીંયા લખીશું બિસ્મિલ્લાહ ખાનની નીચે ફોર્થ નંબર। એના પછી સિંગિંગ ગઝલ્સ, સિંગિંગ ગઝલ્સ એટલે કે ગઝલ ગાનાર, અલગ અલગ જે ગઝલ આવે છે ગઝલ ગાનાર, કોણ સરસ ગઝલ ગાય છે? તો અહીંયા પાંચ નંબર આવશે બેગમ અખ્તર, બેગમ અખ્તર જેઓ ગઝલ માટે જાણીતા છે, બરાબર, એટલે પાંચ નંબર જે છે આપણે અહીંયા લખીશું બેગમ અખ્તર। એના પછી લાસ્ટ વન છે પ્લેઇંગ ઓન ધ સિતાર, પ્લેઇંગ ઓન ધ સિતાર એટલે સિતાર વગાડનાર, બરાબર, કોણ વગાડે છે? ચિત્રમાં તમે જોઈ શકો છો કોણ સિતાર વગાડી રહ્યું છે, તો રવિશંકર, બરાબર, રવિશંકર જેવો છે જે સિતાર વગાડી રહ્યા છે। તો અહીંયા જે બોક્સ આપ્યું છે એમાં આપણે લખીશું સિક્સ નંબર રવિશંકરમાં, બરાબર, જેઓ પ્લેઇંગ ઓન ધ સિતાર એટલે કે સિતાર વગાડી રહ્યા છે। સો આપણે રિવિઝનમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, મેચ ધ મ્યુઝિશિયન વિથ ધ મ્યુઝિકલ સ્કિલ્સ દે આર નોન ફોર, વન ઇઝ નોન ફોર યુ, આ જે ક્વેશ્ચન છે આપણે અહીંયા ફિનિશ થાય છે। એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈશું, સેકન્ડ નંબર છે ફાઇન્ડ ધ નેમ્સ ઓફ ધ ઓફ ફાઇવ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હિડન ઇન ધ ગ્રીડ। તો અહીંયા જે આ બોક્સ આપ્યું છે એમાં પાંચ મ્યુઝિકલ સાધનો એવા છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે મ્યુઝિક વગાડવા માટેના સાધનો, જેમને આપણે શોધી કાઢવાના છે, બરાબર। અલગ અલગ અહીંયા પાંચ એવા સાધનોના નામ આપ્યા છે, સો અહીંયા ઓલરેડી મેં શોધ્યા છે, બરાબર, અહીંયા જેમાં આપણે શું કરવાનું છે, મેં સર્કલ કરેલું છે। જો અહીંયા ફર્સ્ટ જે છે, જો ફર્સ્ટ મેં કર્યું છે પિયાનો, PIANO, પિયાનો એક પ્રકારનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એટલે અહીંયા ફર્સ્ટ રાઉન્ડ આપણે કરીશું પિયાનો પર, ફર્સ્ટની શોધી કાઢ્યો આપણે, બીજા હજુ ચાર શોધવાના છે, એમાં મેં બીજો નંબર છે અહીંયા GUITAR, ગીતાર, બરાબર, ગીતાર પણ એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જ છે, તો આપણે અહીંયા ગીતાર પર પણ સર્કલ કરીશું ગીતાર। થર્ડ નંબર અહીંયા મેં શોધ્યો છે
वायोलिन एक प्रकार म्यूजिकल इंस्ट्रूमेंट आए वायोलिन वी आई ओ एल आई एन बराबर वायोलेन वायोलिन सॉरी वायोलिन जेना आपणे एना पर सर्कल करीशुं। फोर्थ नंबर अहीं मैं शोध्यो छे टी ए बी एल ए तबला तमे बधाए जोया जशे तबला तो तबला बराबर एटले आपणे एक प्रकारनो म्यूजिकल इंस्ट्रूमेंट छे एक म्यूजिकल साधन छे जेमां आपणे संगीत वगाड़वा माटे उपयोग करीए छीए एटले अहींया तबला पर आपणे सर्कल करीशुं। ओके एना पछी लास्ट वन इज एफ एल यू टी ई फ्लूट फ्लूट एटले वांसळी बराबर एक म्यूजिकल इंस्ट्रूमेंट थयुं एटले अहीं आपणे जे फ्लूट छे एना पर पण सर्कल करीशुं। तो पांच थई गया आपणा नाम फर्स्ट छे पियानो सेकंड छे गिटार थर्ड छे वायोलिन फोर्थ छे तबला अने सिक्स छे फ्लूट बराबर आ जे पांच हिडन जे इंस्ट्रूमेंट हता ए आपणे शोधी काढ्या। एना पछीनो क्वेश्चन छे कम्प्लीट द टेबल कम्प्लीट द टेबल અહીંયા આપણે આ ટેબલને કમ્પ્લીટ કરવાનું છે અહીંયા ક્વેશ્ચન આપ્યા છે આપણે આન્સર અહીંયા લખવાના છે બરાબર અહીંયા જુઓ ફર્સ્ટ છે અ ગેમ ઇન વિચ પાર્ટિસિપેન્ટ આન્સર ધ ક્વેશ્ચન અ ગેમ ઇન વિચ પાર્ટિસિપેન્ટ આન્સર ધ ક્વેશ્ચન એટલે ગેમ કે જેમાં જે પાર્ટિસિપેન્ટ હોય છે જે ભાગ લેનાર હોય છે એ આ ક્વેશ્ચનનો આન્સર આપે છે તો એને શું કહેવામાં આવે છે એનો આન્સર આપણે અહીંયા લખવાનો છે અને અહીંયા હિન્ટ આપી છે જવાબ શેના પર આવે છે સી પર આવે છે તો સી પર આવશે અહીંયા કોમ્પિટિશન બરાબર કોમ્પિટિશન રાખવામાં આવ્યું હોય ત્યારે જે પાર્ટિસિપેટ હોય છે એ ક્વેશ્ચનનો આન્સર આપે છે એટલે અહીંયા સી પરથી આપણે લખીશું કોમ્પિટિશન। એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે અ પર્સન હુ કીપ્સ અ રેકોર્ડ ઓફ પોઈન્ટ્સ ઇન અ કોમ્પિટિશન એટલે અ પર્સન એટલે કે વ્યક્તિ જે પોઈન્ટ એટલે કે જે કોમ્પિટિશનમાં જે અલગ અલગ બરાબર ભાગ હોય છે તેમાં કેટલા પોઈન્ટ આવ્યા કેટલા માર્ક આવ્યા એ નોંધનાર રેકોર્ડ રાખનાર એને શું કહેવામાં આવે છે તો અહીંયા હિન્ટ આપે છે એસ તો એસ પછી શું આવશે સ્કોરર સ્કોરર બરાબર જે સ્કોરર હોય છે એ બધાનો જે પોઈન્ટ હોય છે જેમનો ટોટલ સ્કોર કેટલો થયો એ સંગ્રહી રાખે છે પોતાની સાથે રેકોર્ડ રાખે છે બરાબર એટલે અહીંયા લખીશું સ્કોરર। એના પછી છે ધ એનર્જી વી ગેટ ફ્રોમ સન ધ એનર્જી વી ગેટ ફ્રોમ સન એટલે કે ઉર્જા જે આપણને સન સૂરજમાંથી મળે છે એને શું કહેવામાં આવે છે અહીંયા એસ હિન્ટ આપેલી છે તો શું લખીશું સોલર એનર્જી એટલે કે સૂરજમાંથી મળતી ઉર્જા। એના પછી ફોર્થ નંબર છે અ પર્સન હુ ફાઇટ્સ ટુ મેક હી સ્લેશ હર કન્ટ્રી ફ્રી એટલે વ્યક્તિ જે પોતાની કન્ટ્રીને ફ્રી રાખવા માટે બરાબર પોતાની કન્ટ્રીને બચાવવા માટે ફાઇટ કરે છે લડાઈ કરે છે તેને શું કહેવામાં આવે છે તો અહીંયા એફ આપેલો છે હિન્ટ તો આપણે અહીંયા શું લખીશું ફ્રીડમ ફાઈટર એટલે કે સ્વાતંત્ર્ય સેનાનીઓ જેઓ આપણા દેશ માટે આપણા દેશને આઝાદ કરવા માટે ફાઇટ કરી હતી અંગ્રેજોની વિરુદ્ધ બરાબર ફ્રીડમ ફાઈટર્સ। એના પછી ફિફ્થ નંબર છે અ પર્સન હુ હોસ્ટ્સ પ્રોગ્રામ ઓર અ કોમ્પિટિશન અ પર્સન હુ હોસ્ટ્સ અ પ્રોગ્રામ ઓર કોમ્પિટિશન એટલે કે પર્સન વ્યક્તિ જે હોસ્ટ કરે છે પ્રોગ્રામને બરાબર અથવા કોમ્પિટિશનને હોસ્ટ કરનાર એને શું કહેવામાં આવે છે અહીંયા આપણને હિન્ટ આપી છે એ તો એ પણ શું લખીશું એન્કર હોય છે બરાબર તમે ટીવી પર પણ અલગ અલગ પ્રોગ્રામ જોઈશો જેમાં શોને હોસ્ટ કરવા માટે એન્કર રાખવામાં આવે છે બરાબર જેને એન્કર કહે છે તો અહીંયા આપણે લખીશું અ પર્સન હુ હોસ્ટ અ પ્રોગ્રામ ઓર અ કોમ્પિટિશન જેને એન્કર આવશે। એના પછી સિક્સ નંબર છે અ પર્સન હુ સ્ટીલ્સ થિંગ્સ મની ફ્રોમ અધર્સ હાઉસ સ્ટીલ્સ એટલે કે ચોરી કરવું બરાબર ચોરી કરવું વ્યક્તિ જે ચોરી કરે છે થિંગ્સ એટલે વસ્તુઓની મની એટલે પૈસાની ફ્રોમ એટલે થી અધર્સ હાઉસ એટલે બીજાના ઘરેથી પૈસાની અને અધર જે વસ્તુઓ હોય છે એની ચોરી કરે છે તો એનો શું કહેવામાં આવે છે તો અહીંયા ઓપ્શન આપણને હિન્ટ આપી છે ટી તો ટી પરથી શું આવશે થીફ બરાબર થીફ એટલે શું થાય ચોર જે બીજાના ઘરમાંથી પૈસાની અને મેગી મોગી વસ્તુની ચોરી કરે છે એટલે આપણે અહીંયા લખીશું થીફ। એના પછી સેવન નંબર છે અ પર્સન હુ પ્લેસ મ્યુઝિક વ્યક્તિ જે મ્યુઝિક સંગીત વગાડે છે એને શું કહેવામાં આવે છે કોણ કહેવામાં આવે છે વ્યક્તિ જે સંગીત વગાડે છે તો અહીંયા હિન્ટ આપી છે શું આપી છે એમ પરથી શું લખીશું મ્યુઝિશિયન એ જ સંગીત વગાડે છે બરાબર એટલે અ પર્સન હુ પ્લેસ મ્યુઝિક એટલે આવશે આન્સર મ્યુઝિશિયન। સો અહીંયા આપણે ટેબલ જે હતું એ કમ્પ્લીટ કર્યું અલગ અલગ ક્વેશ્ચનના આન્સર આપીને બરાબર। સો સ્ટુડન્ટ્સ આજે આપણે રિવિઝનમાં ક્વેશ્ચન નંબર 1 જોયો ક્વેશ્ચન નંબર 2 જોયો અને ક્વેશ્ચન નંબર 3 જોયો
હવે બાકીની જે આગળના જે ક્વેશ્ચન છે બરાબર અધર અથવા તો જે એક્ટિવિટીઝ છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ ટુ માય ઓલ સ્ટુડન્ટ્સ.